વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા પડતરની અંદર આપણે હમણાં જે દાખલો જોયો એ દાખલાની અંદર 4000 એકમોનું ઉત્પાદન થતું હતું એટલે સામાન્ય ઉત્પાદન પણ 4000 એકમ હતું અને ખરેખર ઉત્પાદન પણ કેટલું હતું 4000 નું એટલે કોઈ પણ પ્રકારનો ભેદ તફાવત આવતો નહોતો હવે આપણે ગણતરી જોઈએ છે દાખલો એક છે બરાબર છે પણ હવે અહીં આપેલું છે કે જો ઉત્પાદન 3500 એકમ પહેલા કેટલા એકમ થતા હતા 4000 હવે કેટલા થાય છે 3500 એકમ બરાબર તો હવે 3500 એકમ ની ગણતરી કેવી રીતે થશે એ જોઈએ દાખલ કરેલા એકમો કેટલા છે 5000 લાખ નો ખર્ચો વધારાનો ખર્ચો કેટલો છે 1,65,000 બગાડ કેટલો છે સામાન્ય બગાડ 20% અને ભંગારમાં વેચીએ બગાડને તો કેટલા રૂપિયા મળે એકમ દીઠ 5 રૂપિયા રકમ એક છે પણ હવે 4000 એકમો નથી બનતા હવે કેટલા એકમ બને છે 3500 તો 3500 એકમ ની આપણે ગણતરી કરવી પડશે બરાબર છે તો સૌપ્રથમ તો પહેલા બધું સામાન્ય ઉત્પાદન શોધવું પડે સામાન્ય ઉત્પાદન દાખલ કરેલા એકમો કેટલા છે 5000 અને એમાંથી સામાન્ય બગાડ બાદ કરવાનો છે સામાન્ય બગાડ કેટલા છે દાખલ કરેલા એકમોના 20% દાખલ કરેલા એકમો કેટલા છે 5000 એના 20% એટલે કેટલા આવ્યા 1000 એકમો એટલે 1000 એકમો સામાન્ય બગાડ બાદ કરો તો તમારું સામાન્ય ઉત્પાદન કેટલું થવું જોઈએ 4000 નું થવું જોઈએ આની આકામાં દાખલામાં 4000 જ થતું હતું ખરેખર અને સામાન્ય બંને ઉત્પાદન અહીંયા સામાન્ય ઉત્પાદન કેટલું થાય છે 4000 એકમ બરાબર હવે એને ખરેખર ઉત્પાદન સાથે સરખામણી કરવાની કોની સાથે ખરેખર સામાન્ય ઉત્પાદન કેટલા એકમ છે 4000 એકમ ખરેખર ઉત્પાદન કેટલું છે અહીંયા આપ્યું છે આપણને દાખલામાં પહેલા 4000 કહેતા હવે કેટલા કરી દીધા 500 ઓછા કરીને 3500 ખરેખર ઉત્પાદન કેટલા એકમો થયું 3500 4000 એકમ થવા જોઈતા હતા એની જગ્યાએ કેટલા એકમ થયા 3500 તો આને શું કહેવાશે આપણે 5000 એકમો દાખલ કર્યા હતા 4000 એકમો થવા જોઈએ ઉત્પાદન પણ આ તો 3500 જ થયા તો વધારે 500 બગડ્યા વધારે 500 નંગ બગડ્યા એ 500 નંગને શું કહેવાશે અસામાન્ય બગાડ કહેવાશે શું કહેવાશે અસામાન્ય બગાડ બરાબર વધારો હોય તો અહીં અસામાન્ય વધારો આવો માની લો કે 4000 નંગનું સામાન્ય ઉત્પાદન થવું જોઈએ પણ 4500 નંગનું ઉત્પાદન થયું તો 500 નંગ શું આવત અસામાન્ય વધારો અહીં કેટલા નંગ ઉત્પાદન થાય છે 3500 નંગ તો કેટલા નંગ અહીંયા ગયો બગાડ થયો આપણો અસામાન્ય બગાડ કેટલો આવ્યો 500 નંગનો આપણો અસામાન્ય બગાડ આવ્યો તો દાખલામાં સામાન્ય બગાડ તો છે સાથે શું છે અસામાન્ય બગાડ પણ છે હવે આપણે પ્રક્રિયા ખાતું બનાવીને એની અંદર એન્ટ્રી કરવાની છે બરાબર પ્રક્રિયા ખાતાની અંદર તો સૌપ્રથમ કયા દાખલામાં જોયું કે રીતે સૌથી પહેલા પેલું શું આવે દાખલ કરેલા એકમો કેટલા એકમો દાખલ કરીએ છીએ 5000 કેટલા રૂપિયા કિંમત છે 1,00,000 બરાબર પહેલી લાઈનમાં આપ્યું છે 5000 એકમો પ્રક્રિયામાં દાખલ કરીએ છીએ કિંમત કેટલી છે 1,00,000 સાથે બીજું આપ્યું છે કે વધારાનો ખર્ચ કેટલો થાય છે વધારાનો ખર્ચ 1,65,000 બરાબર એમાં એકમો ના આવે ખર્ચો છે સીધો રૂપિયામાં જ આવે બરાબર છે વધારાનો ખર્ચ કર્યો ત્યારબાદ જમણી બાજુ સૌથી પહેલી એન્ટ્રી આપણે કઈ લખવી પડે સામાન્ય બગાડ કઈ એન્ટ્રી સામાન્ય બગાડ કેટલા નંગ થાય છે 1000 નંગ તો એ લખવું પડે સામાન્ય બગાડ બરાબર કેટલા નંગ છે 1000 નંગ આ 1000 નંગ આપણા બગડી ગયા બનાવતા પણ આપણે એને ફેંકી દેતા નથી ભંગાર માપીએ છીએ ભંગાર કિંમત કેટલી મળે 1 એકમની 5 રૂપિયા 1 એકમની 5 રૂપિયા મળે છે તો અહીંયા આગળ 1000 એકમના કેટલા મળશે 1000 × 5 બરાબર 1000 × 5 ટોટલ કેટલા થશે 5000 ટોટલ કેટલી રકમ આવશે 5000 બરાબર તો સામાન્ય બગાડના આપણને 5000 રૂપિયા મળ્યા પણ આ દાખલામાં અસામાન્ય બગાડ પણ આવે છે અસામાન્ય બગાડ કેટલો આવે છે 500 તો અસામાન્ય બગાડની એન્ટ્રી મેં તમને કહ્યું હતું એમ સામાન્ય બગાડ જમા બાજુ પહેલી એન્ટ્રી આવે અસામાન્ય બગાડ હોય તો પણ એની જમા બાજુ શું આવે એન્ટ્રી આવે અને અસામાન્ય વધારો હોય તેની એન્ટ્રી કઈ બાજુ આવે ઉધાર બાજુ અહીંયા સામાન્ય બગાડની જમા બાજુ એન્ટ્રી કરી દીધી ફરી પાછું આપણી પાસે શું છે અસામાન્ય બગાડ તો એની પણ એન્ટ્રી ક્યાં થશે જમા બાજુ થશે શું લખાશે અસામાન્ય બગાડ બરાબર કેટલા એકમ છે 500 હવે આનો મૂળ કિંમત ગણાય ઓરિજિનલ જે ઉત્પાદનની કિંમત હતી એ જ કિંમત આ બગડ્યા કહેવાય કારણ કે આપણે 1000 નંગ બગડશે એની ગણતરી હતી પણ આ તો સારા નંગ બનવા જોઈતા હતા 500 નંગ એ બગડી ગયા એટલે એનો ઓરિજિનલ ભાવ ગણાશે ઓરિજિનલ ઉત્પાદનનો ખર્ચો એની પર લાગશે તો ઓરિજિનલ અસામાન્ય બગાડની પડતર શોધવી હોય એકમની કિંમત શોધવી હોય અથવા એનો ખર્ચો શોધવો હોય તો કેવી રીતે શોધાશે તેનું સૂત્ર છે અસામાન્ય બગાડની પડતર શોધવા માટેનું અસામાન્ય બગાડના એકમો ગુણ્યા સામાન્ય પડતર ભાગ્યા સામાન્ય ઉત્પાદન બરાબર છે અસામાન્ય બગાડના એકમો અસામાન્ય બગાડને ઇંગ્લિશમાં એબનોર્મલ લોસ કહેવાય એટલે એને એ બી પણ બતાવવામાં આવે છે એબનોર્મલ લોસ બરાબર સામાન્ય પડતર બરાબર તો સામાન્ય પડતરને ઇંગ્લિશમાં શું કહેવાય નોર્મલ કોસ્ટ તો એને એનસી પણ લખાતું હોય છે એ બી ગુણ્યા એનસી
ભાગ્યા સામાન્ય પડતર સામાન્ય ઉત્પાદન સામાન્ય ઉત્પાદન એટલે શું કહેવાય ઉત્પાદનને પ્રોડક્શન કહેવાય નોર્મલ પ્રોડક્શન એનપી કહેવાય એનપી નોર્મલ પ્રોડક્શન બરાબર તો આ રીતે સામાન્ય ઉત્પાદનની પડતર શોધવાની હોય છે અસામાન્ય ઉત્પાદનની કિંમત અસામાન્ય પગારના એકમો કેટલા એકમો ભાગ્યા 500 એકમો ગુણ્યા સામાન્ય પડતર કેટલી છે તો ટોટલ 1 લાખ અને 1,65,000 2,65,000 નો ખર્ચો છે એમાંથી આપણને મળે છે કેટલા 5000 રૂપિયા મળે છે 5000 રૂપિયા બંધારણમાં વેચીએ છીએ એ મળે છે એટલે ટોટલ પડતર કેટલી આવશે 2,65,000 માઇનસ 5000 બંધારણમાં મળ્યા એટલે ટોટલ 260 આવશે અને સામાન્ય ઉત્પાદન કેટલું થવું જોઈએ તો 4000 એકમોનું સામાન્ય ઉત્પાદન થવું જોઈએ બરાબર છે તો 500 ગુણ્યા 260 ભાગ્યા 4000 બરાબર આ ગણતરી કરશો તો તમને જવાબ મળશે 32500 બરાબર છે 32500 રૂપિયા અસામાન્ય બગાડની પડતર આવી શેની પડતર આવી અસામાન્ય બગાડની એટલે અસામાન્ય બગાડના એકમો કેટલા છે 500 એકમો 500 એકમો બગડ્યા તો આપણે કેટલા રૂપિયાનો લોસ થયો 32500 રૂપિયાનો લોસ થયો ટોટલ કેટલાનો થયો 32500 નો લોસ થયો હવે એકમની કિંમત શોધી એટલે શું કરવાનું 32500 રૂપિયા ભાગ્યા કેટલા એકમો છે 500 તો કેટલા એકમ દીઠ આવશે લગભગ 65 રૂપિયા જેવા એકમ દીઠ આવશે તો એકમ દીઠ આપણને 65 રૂપિયા જેટલો લોસ થયો આપણી વસ્તુ અમે બનતી હતી કેટલાની બનતી હતી 65 રૂપિયા 4000 એકમો સામાન્ય ઉત્પાદન થવા જોઈતા હતા તો 4000 એકમો સામાન્ય ઉત્પાદન થાય તો દરેક એકમ આપણને કેટલાનું પડતું હતું 65 રૂપિયા બરાબર છે તો અહીંયા જો બગડ્યા તો કોને કેટલા રૂપિયાના ભાવે બગડશે 65 રૂપિયાના ભાવે બગડશે આ પ્રિય સામાન્ય બગાડની એન્ટ્રી થઈ બરાબર છે ચારે ચાર વસ્તુની એન્ટ્રી થઈ ગઈ ત્યારબાદ ખાતું બંધ થશે ખાતું બંધ થાય એટલે કુલ એકમો કેટલા દાખલ કર્યા હતા 5000 ખર્ચો કેટલો થયો 2,65,000 એને જમા બાજુ લાવો બરાબર દાખલ કરેલા એકમો કેટલા આવ્યા 5000 કુલ કેટલા આવ્યા 2,65,000 2,65,000 5000 એકમો હતા એમાંથી 1000 શું થયું સામાન્ય બગાડ જે થાય જ કાયદેસર અને 500 એકમો વધારે બગડી ગયા એટલે 1000 ને 500 5000 માંથી બાદ કરો તો તમારું ખરેખર ઉત્પાદન કેટલું આવ્યું ખરેખર ઉત્પાદન 3500 એકમ જે આપણને નહીં મળ્યા ખરેખર ઉત્પાદન કેટલા મળ્યા 3500 એકમ આપેલા છે દાખલામાં કે ખરેખર ઉત્પાદન આપણું કેટલું થાય છે 3500 એકમ એક એકમની કિંમત આપણને ખબર છે સામાન્ય બગાડની પડતર એકમ દીઠ કેટલી આવી છે 65 રૂપિયા તો અહીંયા ખરેખર ઉત્પાદન પણ કેટલું હશે એકમ દીઠ 65 રૂપિયા 2,65,000 માંથી 5000 અને 32500 બાદ કરો તમને રકમ મળશે 2,27,500 બરાબર છે અહીંયા એકમ દીઠ કિંમત 65 કેમની ખબર પડી એકમ દીઠ કિંમત તો 2,27,500 ભાગ્યા 3500 કરો તો પણ 65 મળે બરાબર છે અને એકમ દીઠ કિંમત શોધવા માટે સામાન્ય બગાડની અસામાન્ય બગાડની અને ખરેખર ઉત્પાદનની એકમ દીઠ કિંમત કેવી હોય સરખી હોય કારણ કે આ 500 એકમ જો બગડ્યા ના હોત અસામાન્ય બગાડ તો એ શેમાં જોડાત ખરેખર ઉત્પાદન તો ખરેખર ઉત્પાદન કેટલું થયું 4000 તો 4000 ભાગ્યા 2,60,000 કરો તો આપણને એકમ દીઠ કિંમત કેટલી મળે 65 રૂપિયા બરાબર એટલે એકમ દીઠ કિંમત અહીં કેટલી છે 65 500 ગુણ્યા 2,65 2,65 માંથી 5000 બાદ કર્યા ભાગ્યા 4000 32500 અહીંયા પણ કહી શકાય છે કે 32500 ખર્ચો થયો ભાગ્યા પગારના એકમ કેટલા છે 500 એટલે એકમ દીઠ કિંમત કેટલી આવે છે 65 બરાબર છે તો એક એકમની કિંમત કેટલી છે 65 થાય છે હવે દાખલામાં એક વસ્તુ વધારાની ધ્યાન રાખવાની છે જ્યારે જ્યારે દાખલામાં અસામાન્ય વધારો કે અસામાન્ય બગાડ આવે અસામાન્ય વધારો કે અસામાન્ય બગાડ તો એનું ખાતું બનાવીને એમાં એન્ટ્રી આપવી પડે છે એનું નીચે નાનું ખાતું બનાવવું પડે છે ખાતામાં બે જ એન્ટ્રી આવતી હોય પણ આમ છતાં એ ખાતું બનાવવું પડે છે નીચે અસામાન્ય વધારાનું જુદું ખાતું અસામાન્ય બગાડનું જુદું ખાતું બનાવી દઈએ બરાબર છે ઉદાહરણ વિગત એકમો રકમ વિગત એકમો રકમ બરાબર જમા ઉધાર જમા વિગત એકમો રકમ જે રીતે ઉપર પ્રક્રિયા ખાતું બને એ રીતે જ અસામાન્ય બગાડનું ખાતું બને આ દાખલામાં કેમ આપણે અસામાન્ય બગાડનું ખાતું બનાવીએ છીએ કારણ કે દાખલામાં શું થાય છે અસામાન્ય બગાડ જો દાખલામાં અસામાન્ય વધારો થતો હોત તો શું કરત આપણે દાખલામાં અસામાન્ય વધારાનું ખાતું બનાવત હવે અહીં જુઓ પ્રક્રિયા ખાતામાં કઈ બાજુ એન્ટ્રી છે જમા બાજુ અસામાન્ય બગાડની તો અહીં કઈ બાજુ એન્ટ્રી આવશે અસામાન્ય બગાડમાં ઉધાર બાજુની એન્ટ્રી આવશે શું લખાશે પ્રક્રિયા ખાતે બરાબર ખતવણી કરતા હોય એ રીતે પ્રક્રિયા ખાતે કેટલી રકમ છે 500 એકમ રકમ કેટલી છે 32500 બરાબર છે આટલા એકમો આપણો અસામાન્ય બગાડ થયા તો એક્ઝેક્ટ ખોટ કેટલી થઈ એ આપણે આમાં જાણી શકીએ છીએ બરાબર છે 500 એકમ 32500 રકમ
500 એકમ 32500 રકમ બરાબર છે હવે જો આ 500 એકમ બગડ્યા આપણે તો આપણે કોટ કેટલી વાગશે 32500 રૂપિયાની કોટ વાગશે પણ પૂરેપૂરી કોટ નહીં વાગે આ 500 એકમને આપણે શું કરી શકીએ છે બંગારમાં 5 રૂપિયાને ભાવે વેચી શકીએ છે કેટલા ભાવે 5 રૂપિયા તો આ 500 એકમને બંગારમાં 5 રૂપિયાના ભાવે વેચી દો બંગારમાં વેચાણ બરાબર તો 500 એકમના 5 રૂપિયા લેખે આપણને કેટલા રૂપિયા મળી જશે 2500 રૂપિયા મળશે કેટલા રૂપિયા મળશે 2500 રૂપિયા બરાબર છે તો હવે આપણી કોટ કેટલી ગઈ આપણે પહેલા એમ માનતા હતા 500 એકમ બગડે એટલે 32500 રૂપિયાની કોટ ગઈ પણ 32500 ની કોટ નથી જતી 500 એકમમાંથી 32500 રૂપિયાની કોટ ગઈ એમાંથી આપણે 500 એકમ બંગારમાં આપી દીધા આપણને કેટલા રૂપિયા મળી ગયા 2500 મળી ગયા હવે આપણી કોટ કેટલી આવી 32500 માઇનસ 2500 આપણી કોટ કેટલાની આવી 30000 રૂપિયા તો નફા નુકસાન ખાતે ગયા ક્યાં ગયા નફા નુકસાન ખાતે કોટ કેટલી કોટ ગઈ 30000 રૂપિયાની કોટ આપણને ગઈ અસામાન્ય બગાડ થાય તો હંમેશા શું થાય કોટ થાય અને અસામાન્ય વધારો થાય તો નફા નુકસાન ખાતે શું જાય નફો જાય બરાબર છે આના પછીનો આપણે દાખલો જોઈશું કે જેની અંદર અસામાન્ય વધારો આવતો હોય તેની ગણતરી કઈ રીતે થાય થેન્ક યુ